ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે રીત નંબર ચારમાં એડવાન્સ દાખલા તરફ આગળ વધીએ તો સ્વાધ્યાયના દાખલા નંબર ત્રણમાં તેનો પ્રશ્ન નંબર નવ એ બી અને સી ચાર જેમ ત્રણ જેમ ત્રણના પ્રમાણમાં નફો નુકસાન વહેંચી લેતા ભાગીદારો છે ડીને એકના છેદમાં વીસ ભાગે નફામાં ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો ડી તેના ભાગ પૈકી એકના છેદમાં ચાલીસ ભાગ એ પાસેથી અને બાકીનો ભાગ બી અને સી પાસેથી સરખે હિસ્સે મેળવશે એટલે કે વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર આપણને ભાગીદારના ભાગમાંથી ભાગ એટલે કે ભાગીદારનો ત્યાગ પણ આપેલો છે અને બાકી રહેતો નફા ભાગ એ બાકીના ભાગીદારો પાસેથી સરખે હિસ્સે મેળવશે એટલે કે ભાગીદારોનું ત્યાગનું પ્રમાણ પણ આપવામાં આવેલું છે તો તો આપણે દાખલાની શરૂઆત કરીએ સૌથી પહેલું જૂનું પ્રમાણ ભાગીદારો વચ્ચે ત્રણ જેમ ત્રણ ના પ્રમાણમાં આપેલું છે નવા ભાગીદાર ડી નો નફા ભાગ બરાબર એકના છેદમાં વીસ આપેલો છે ત્યાર પછી આપણને ક્વેશનમાં ભાગીદાર એનો ત્યાગ આપેલો છે એકના છેદમાં ચાલીસ આ ઉપરાંત બાકીનો નફા ભાગ બી અને સી પાસેથી સરખે હિસ્સે મેળવશે એટલે કે ક્વેશ્ચનમાં ત્યાગનું પ્રમાણ બી અને સીની વચ્ચે એક જેમ એકના પ્રમાણમાં આપેલું છે તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ભાગીદાર બી નો ત્યાગ અને ભાગીદાર સી નો ત્યાગ આ બંને રકમ આપણે મેળવવાની તો આ બંને ભાગીદારોની ત્યાગની રકમ આપણે મેળવીએ તો શરૂઆત કરીએ આપણી પાસે નવા ભાગીદાર ડીનો નફા ભાગ આપેલો છે એકના છેદમાં વીસ અને ભાગીદાર એનો ત્યાગ આપેલો છે એકના છેદમાં ચાલીસ એટલે સમજવાની વસ્તુ એ છે કે ભાગીદાર ડીને જે નફા ભાગ મળે છે તે ભાગીદાર એનો ત્યાગ આ ઉપરાંત ભાગીદાર બી અને ભાગીદાર સી નો પણ ત્યાગ આ ત્રણેય ભાગીદારોનો સરવાળો કરવાથી આપણને નવા ભાગીદારનો પ્રશ્ન એ બને કે પ્રમાણ આપણને બી અને સી ની વચ્ચે આપેલું છે તો બાકીનો નફા ભાગ એટલે કે બાકીના ભાગીદાર બી અને સી નો ત્યાગ બરાબર નવા ભાગીદારનો નફા ભાગ માઇનસ જૂના ભાગીદાર એનો ત્યાગ એટલે કે નવા ભાગીદારનો નફા ભાગ એકના છેદમાં વીસ માઇનસ જૂના ભાગીદાર એનો ત્યાગ એકના છેદમાં ચાલીસ હવે આપણે જો લસા લઈએ તો તે આવશે ચાલીસ એટલે નવા ભાગીદારનો જે નફા ભાગ છે તેનો છેદ સરખો કરવા માટે આપણે અંશ અને છેદમાં બે વડે ગુણાકાર કરતા આપણો જવાબ આવશે બે ના છેદ માં ચાલીસ માઈનસ એકના છેદ માં ચાલીસ હવે બંનેના છેદ સમાન હોવાથી આપણી પાસે જવાબ આવશે જે બાકી રહેતો ત્યાગ છે તે આવ્યો એકના છેદ ચાલીસ હવે આ બાકીના ભાગીદાર બી અને સી બંનેનો સાથે મળીને કુલ ત્યાગ એકના છેદમાં ચાલીસ બને છે તો આપણે એ પ્રશ્ન મેળવવાનો કે ભાગીદાર બીનો ત્યાગ બાકી રહેતો તેમાંથી બી નો ત્યાગનું પ્રમાણ એકના છેદમાં બે એટલે અંશનો ગુણાકાર અંશ સાથે અને છેદનો ગુણાકાર છેદ સાથે કરતા આપણો જવાબ આવશે એકના છેદમાં

એકના છેદમાં એસી અને ભાગીદાર સી નો ત્યાગ પણ એકના છેદમાં એસી હવે આપણે મેળવવાનું છે નવું પ્રમાણ તો ક્વેશનમાં આપણી પાસે જૂનું પ્રમાણ આપેલું છે આ ઉપરાંત ભાગીદાર એ નો ત્યાગ એકના છેદમાં ચાલીસ આપેલો છે અને ભાગીદાર બી અને સી નો ત્યાગ એકના છેદમાં એસી જે આપણે મેળવ્યો હવે આપણે શરૂઆત કરીએ નવો ભાગ બરાબર જૂનો ભાગ માઇનસ જૂના ભાગીદારો નો ત્યાગ તો શરૂઆત કરીએ ભાગીદાર એ થી તેનો જૂનો ભાગ ચાર ના છેદમાં દસ માઇનસ કરીએ ભાગીદાર સ્વાભાવિક છે કે આપણી પાસે લસા ચાલીસ આવશે એટલે જૂના ભાગને અંશ અને છેદમાં ચાર વડે ગુણાકાર કરતા આપણો જવાબ આવશે સોળના છેદમાં ચાલીસ અને ભાગીદાર એનો ત્યાગ એકના છેદમાં ચાલીસ બાદ કરીએ તો બંનેના છેદ સમાન હોવાથી આપણો જવાબ આવશે પંદરના છેદમાં ચાલીસ આવી જ રીતે આપણે ભાગીદાર બીનો નવો ભાગ મેળવીએ તો ભાગીદાર બી નો નવો ભાગ બરાબર જૂનો ભાગ અને તેમાંથી તેનો ત્યાગ ત્યાગનો ભાગ છે એકના છેદમાં એસી તેને બાદ કરતા હવે આપણે લસા લઈશું એસી તો અંશ અને છેદને ગુણાકાર કરતા આપણી પાસે જવાબ આવશે ચોવીસના છેદમાં એસી માઇનસ જૂના ભાગીદાર બીનો ત્યાગ બાદ કરીએ તો બંનેના છેદ સમાન હોવાથી આપણો જવાબ રહેશે ત્રેવીસના છેદમાં એસી આવી જ રીતે આપણે ભાગીદાર સીનો ત્યાગ મેળવીએ તો તેમાં પણ લસા એસી લેતા આપણા પાસે જવાબ આવશે ચોવીસના છેદમાં એસી માઇનસ એકના છેદમાં એસી એટલે આપણો જવાબ રહેશે ત્રેવીસ ના છેદમાં એસી હવે આપણે નવા ભાગીદાર ડી નો નફા ભાગ મેળવીએ તો ડી નો નફા ભાગ એક ના છેદમાં વીસ આપેલો છે અને જો આપણે તેમાં છેદને સરખો કરવો હોય તો અંશ અને છેદમાં ગુણાકારમાં ચાર વડે ગુણતા આપણી પાસે જવાબ આવશે ચાર ના છેદમાં એસી તો વિદ્યાર્થી મિત્રો ભાગીદાર બી સી અને ડીમાં આપણી પાસે છેદ વીસ આપેલો છે પરંતુ અહીંયા પર ભાગીદાર એનો છેદ ચાલીસ છે તો આપણા માટે સવાલ એ બને કે આપણે ભાગીદાર એનો પણ છેદ સરખો કરવો જોઈએ તો અંશ અને છેદમાં બે વડે ગુણાકાર કરતા આપણી પાસે જવાબ આવશે ત્રીસ ના છેદમાં એસી તો એટલા માટે આપણી પાસે નવું પ્રમાણ બરાબર એ જેમ બી જેમ સી જેમ ડી બરાબર ત્રીસ જેમ ત્રેવીસ જેમ ત્રેવીસ જેમ ચાર તો આ દાખલાની અંદર નવી બાબત એ શીખવાની હતી કે તમારી પાસે એક ભાગીદારનો ત્યાગ આપેલો છે અને બાકીના અન્ય ભાગીદારો પણ ત્યાગ કરે છે પરંતુ તેનું તમને ત્યાગનું પ્રમાણ આપવામાં આવેલું છે તો આના પરથી આપણે ભાગીદારોનો ત્યાગ મેળવવો પડે